વેલકમ ટુ બી મોડર્ન સ્કૂલ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે બધા કેમ છો? મજામાં તો છો ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય કયો છે? તે છે સામાન્ય જ્ઞાન. કયો છે વિદ્યાર્થી મિત્રો? સામાન્ય જ્ઞાન. આજે આપણે જોવાનું છે સામાન્ય જ્ઞાનમાં. તો હવે સામાન્ય જ્ઞાન એટલે શું? તો સામાન્ય જ્ઞાન એટલે કે બહારની જે સામાન્ય, જે જનરલ નોલેજ. જીકે જીકે તમને ઘણા બધા ત્યારે હોમવર્ક મોકલી છે ને, ત્યારે એવું લખીએ છીએ કે જીકે જીકેમાં તમારે આ હોમવર્ક કરવાનું. તો હવે જીકે એટલે જનરલ નોલેજ. જનરલ નોલેજ કોને કહેવાય? તો જે બહારનું આપણી પાસે જ્ઞાન હોય, જેવી રીતે કે આ દસ્તર છે. હવે તમે જ્યારે સ્કૂલમાં જાઓ છો તો તમારે તો આની જરૂર પડતી નથી, પણ તમને ખબર હોવી જોઈએ કે આને શું કહેવાય. જ્યારે તમારા ટીચર છે તે આનો યુઝ કરે છે, શા માટે? પૂછવા માટે. પણ આને શું કહેવાય તે તમને ખબર હોવી જોઈએ. એટલે કે આને શું કહેવાય? દસ્તર. તો હવે તમને દસ્તર જ ના ખબર હોય તો તે શું થયું? કે તમને આની જાણકારી નથી. એટલે કે બહારની જાણકારી આપણી પાસે હોવી જરૂરી છે. જેવી રીતે કે તમારો પરિવાર છે, તેમાં ઘણા બધા સભ્યો રહે છે. તો હવે તમારા પપ્પા છે, તેમના પપ્પાને શું કહેવાય તે તમને ખબર હોવી જોઈએ. તમને બધાને તો ખબર હશે, પણ આ તો જસ્ટ એ રીતે કહું છું કે બહારનું આપણી પાસે સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. બહારનું જ્ઞાન એટલે કે જેવી રીતે જીવજંતુ છે, જીણા જીણા જીવજંતુ હોય, માખી મચ્છર, તો આપણને ખબર હોવી જોઈએ કે આ માખી છે, આ મચ્છર છે. તો તે શું થયું? જનરલ એટલે બહારનું જ્ઞાન. આપણી અંદર એ પુસ્તકમાં આવતું નથી. તમારી પુસ્તક આપણે સામાન્ય જ્ઞાનમાં આવે છે, પણ ક્યારેય તમે જોયું કે ગણિતની અંદર કે અંગ્રેજીની અંદર કે આપણે આવ્યું હોય કે આને દાદાના પપ્પાના પપ્પાને દાદા કહેવાય, મમ્મીના મમ્મીને નાની કહેવાય, પપ્પાના ભાઈને કાકા કહેવાય, એવું બધી પુસ્તક હિન્દીમાં કે ગુજરાતીમાં એવું આવ્યું ના. કેમ કે એ આપણે વિષયો છે, આપણું જે આપણો વિષય છે. પછી જ્યારે તમે મોટા થશો ત્યારે તમે સામાન્ય જ્ઞાનની ચોપડી આવશે. આગળ જ્યારે સ્ટેપ કરશો, તમે આગળ ભણશો ત્યારે તમારે સામાન્ય જ્ઞાન જો પુસ્તક આવશે ના. કેમ કે ત્યારે તમારી પાસે બધું થોડું સામાન્ય જ્ઞાન કે બહારનું નોલેજ હશે. એટલે અત્યારે આપણે નાના છીએ તો ત્યારે અત્યારે ચોપડીમાં આવતી હોય તો તમને વધારે ખબર પડે. હવે તમને જ્યારે અમને ખબર જ ના હોય ત્યારે કાન દ્વારા આપણી જ્ઞાનેન્દ્રિયો કેટલી છે? તો ચાર અથવા તો પાંચ. એટલે બધી જેવી કે હાથ, પગ, કાન, નાક, એ શું થઈ? જીભ, એ આપણી જ્ઞાનેન્દ્રિયો થઈ. અલગ અલગ જ્ઞાનેન્દ્રિયો, તે રીતે આપણને ખબર હોવી જોઈએ કે આપણે આટલી જ્ઞાનેન્દ્રિયો છે. તે રીતે આપણે જોઈએ, અત્યારે આપણે જોવાનું છે સામાન્ય જ્ઞાનમાં પેજ નંબર, સામાન્ય જ્ઞાનમાં જોવાનું છે આપણે પેજ નંબર આવે છે 28, મૂલ્યાંકન એ. હવે આપણે જોવાનું છે કે આપણે અહીંયા જોઈએ મૂલ્યાંકન એ. પહેલાં તો આપણે શું કરીશું? સૂચના વાંચીશું. તો અહીંયા કોર્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા ભૂરો. હવે અહીંયા કોર્સમાં આપ્યું છે તે આપણે શું કરવાનું છે? પસંદ કરીને ખાલી જગ્યા પૂરી દેવાની છે. હવે પપ્પાના પપ્પાને ખાલી જગ્યા કહેવાય. હવે તમારા પપ્પા છે, તેમના પપ્પાને શું કહેવાય? તો પપ્પાના પપ્પાને દાદા કહેવાય. તો હવે એ તો તમને બધાને ખબર જ હશે, જેવી રીતે દાદા અહીંયા રહે કે ગામડે, પણ કહેવાય તો દાદા જ. તેવી રીતે અહીંયા જોઈએ કે મમ્મીના ભાઈને ખાલી જગ્યા કહેવાય. હવે તમારા મમ્મી છે, તેના ભાઈને તમે શું કહો છો? તો તેમને કહેવાશે મામા કહો છો કે કાકા કહો છો? તો પપ્પા મમ્મીના ભાઈને મામા કહેવાય. શું કહીશું આપણે? મામા. તેવી રીતે અહીંયા છે કાકાની પત્નીને ખાલી જગ્યા કહેવાય. હવે તમારા કાકા છે, તેમની પત્નીને તમે શું કહો છો? તો તેમને કાકી કહેવાય. હવે હું ખાલી જગ્યા વડે જોઉં છું. હવે તમે બધા જ છો, અત્યારે તમે આ વિડીયો જોવો છો, તો સામે વડે તમે જોવો છો? કાન વડે જોવો છો કે નાક વડે જોવો છો કે હાથ વડે જોવો છો? ના. હવે તમારે મૂવી જોવી છે તો તમે સામે વડે જોઈ શકશો? તો તમે આંખો વડે જોઈ શકશો. અત્યારે તમે જોવો છો
હવે બરફમાંથી જે આપણે બનાવીએ જે ઇંગ્લો તેને શું કહેવાય ઇગ્લુ શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ઇગ્લુ બરફ વડે ખાલી જગ્યા બનાવાય તેને આપણે શું કહીએ ઇગ્લુ હવે આપણે એક્સિમો એટલે કે શિયાળા હોય ને એક્સિમોમાં એ મોટું શહેર છે એક્સિમો હવે એક્સિમોમાં શિયાળામાં છે ને લોકો ક્યાં રહે છે ઇગ્લુની અંદર બરફની અંદર જે બરફ હોય ને બરફની અંદર એ લોકો બરફની એવી ઝૂંપડી બનાવે તેને શું કહેવાય ઇગ્લુ અને જે ઝૂંપડી હોય તેને ઝૂંપડી કેવી રીતે ધનવાન લોકો ખાલી જગ્યામાં રહે છે ધનવાન એટલે કે જેમની પાસે ખૂબ જ પૈસા હોય છે હવે જેવી રીતે એક મોટો અમિતાભ બચ્ચન જોઈ લો તે તો કેવો છે ખૂબ જ ધનવાન છે તો એ ઝૂંપડામાં કે મકાનમાં રહે છે ફ્લેટમાં રહે છે હા પણ એ ફ્લેટમાં પણ નથી રહેતા ક્યાં રહે છે મોટા બંગલામાં કેમ કે તેમની પાસે ખૂબ જ પૈસો છે એટલે એ લોકો ક્યાં રહે બંગલામાં રહે એટલે આપણે ઝૂંપડીમાં રહેશે ના મકાનમાં રહેશે ના તો અહીંયા બંગલો અથવા ઝૂંપડી આપી છે તો આપણે શું લખીશું બંગલો હવે અહીંયા જે ખાલી જગ્યા કરવાથી મેલેરિયા થાય છે હવે કયું એવું જંતુ છે કે જે કરડવાથી આપણને મેલેરિયા થઈ શકે તો જેવી રીતે ઘણી બધી જગ્યાએ ખાડા ખાબોચિયા પાણી ભર્યા હોય તેમ કે અહીંયા આપણે જોઈએ કે અગાસીમાં પાણી ભર્યું હોય કે રસ્તા ઉપર ખાડા ખાબોચિયા ભર્યા હોય તેમાં શું થાય નાના નાના જંતુઓ તો કેવી રીતે એમાં જંતુઓ થાય એટલે રીતે કયા શું થાય કયું જંતુઓ થાય તો તે છે મચ્છર તો આપણે અહીંયા શું લખીશું કે મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે હવે અહીંયા છે ખાલી જગ્યા ગટર જેવા ગંદા સ્થળોમાં ભરાઈ રહે છે હવે એવી રીતે કયું જંતુ હશે જે ગટર જેવાની અંદર ગંદા સ્થળોમાં ભરાઈ રહી છે તો તે છે બંદા જ્યારે ગટરનું ઝાપડું ખોલો છો ને તો શું છે ફટાફટ બહાર આવે છે બંદા એટલે અંદરથી આપણે શું નીકળે છે બંદા તેવી રીતે આપણે જોઈએ કે નીચે આપેલો ચિત્ર ઓળખી વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્તુનું નામ બોક્સમાં તે પસંદ કરીને ખાલી જગ્યા પૂરો હવે તમારી જે ઉપયોગી એવી વસ્તુ તો તે કઈ હશે અહીંયા છે સ્કૂલ બેગ કઈ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો સ્કૂલ બેગ તો અહીંયા આપણે શું નામ લખીશું નીચે તેનું નામ લખીશું સ્કૂલ બેગ હવે અહીંયા છે બાજુમાં રબર તો રબરનું પણ તમારે ખૂબ જ જરૂર પડે તો શા કામ માટે તો તમે જ્યારે લખો છો ત્યારે ભૂલ પડે છે જ્યારે ડ્રોઈંગ દોરો છો તો જ્યારે ચિત્ર દોરતા હોય તો શાની જરૂર પડે રબરની તમારે રબરની જરૂર પડે ને વિદ્યાર્થી મિત્રો તો નીચે શું લખીશું રબર તેવી રીતે અહીંયા છે સ્કેર એટલે કે ફૂટપટ્ટી તો અહીંયા ફૂટપટ્ટી શા કામમાં આવે જ્યારે તમારે સીધી લીટી દોરવી હોય અથવા તમારે ડ્રોઈંગ દોરતા હોય ચિત્ર દોરતા હોય ત્યારે શાની જરૂર પડે વિદ્યાર્થી મિત્રો ફૂટપટ્ટી તો એ નીચે શું લખીશું આપણે ફૂટપટ્ટી હવે આપ્યું છે પ કે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનો સામે ખોટું હવે અહીંયા છે પેલું કે પાણી ઠંડુ છે કે ગરમ તે જીભ વડે અનુભવી શકાય છે હવે પાણી છે બે ડોલ ભરી છે એકમાં ઠંડુ પાણી ભર્યું છે અને એકમાં ગરમ પાણી ભર્યું છે તો હવે તમે જીભ અડાડ્યો છો તો જીભ અડી શકે પણ પહેલાં તો જીભ અડાડાય આપણે કંઈક સ્પર્શ કરવો હોય કે આપણે કંઈક અડવું હોય તો આપણે શાના વડે અડીએ છીએ તો તે છે હાર તો તે કેવી રીતે હવે બે ડોલ ભરી છે એકમાં ઠંડુ પાણી છે અને એકમાં છે ગરમ તો ઠંડા પાણીની અંદર આપણે હાથ નાખશું ને તો શું થશે આપણે સ્પર્શ અનુભવી શકશું તો આપણે આવરી નાખીએ તો આપણે અનુભવ થશે તો શાનો અનુભવ થશે કે તે પાણી ઠંડુ છે અને બીજી ડોલની અંદર હાથ નાખીશું તો તેમાં પણ અનુભવ થશે સ્પર્શ થશે તો તેમાં અનુભવ થશે ગરમ પાણી આપણને તરત હાથ લઈ લેશું કે આપણને તરત અનુભવ થશે ગરમ પાણી કે તેની અંદર ગરમ પાણી છે તો આપણે અહીંયા શું લખીશું ખોટું
કે જીવ પણ અનુભવી શકતા નહીં. તેવી રીતે અહીંયા છે બીજું કે હું ટુવાલ વડે હાથ પગ લૂછું છું. હવે જેવી તૈયારી તમે નાવા જાઓ છો, તમે નાહીને બહાર નીકળો છો, એટલે કે નાહીને નાહી લો છો, પછી તમારે શરીર લૂછવું છે, હાથ પગ લૂછવા છે, તો તમે શા વડે લૂછી શકશો? ટુવાલ વડે. તો અહીં આપણે શું લખીશું? ખર. હવે અહીંયા છે ક, કે નીચે કેટલીક ટેવો આપી છે. સારી ટેવો સામે સારી અને ખરાબ ટેવોની સામે ખરાબ ટેવો લખો. હવે અહીંયા છે પેલું, કે વેદાંત બીજા સાથે વસ્તુઓ વહેંચે છે. હવે વેદાંત છે તે તેમની સ્કૂલ બેગમાંથી અમુક પુસ્તકો હોય અને કંપાસ બોક્સમાંથી અમુક વસ્તુઓ હોય તે બીજા વિદ્યાર્થીને વેચે છે. પછી હવે જે વસ્તુઓ તેમને કામની છે, હવે પુસ્તકો તો બધા પાસે એક સેટ હોય કે તેને ખૂબ જ કામનું હોય, તે બીજા એમના ફ્રેન્ડ છે તેમને આપી દે છે અને પછી ઘરે જાય છે, તો શું થાય? તેમના મમ્મી વળશે ને, તેમના મમ્મી ખીજાશે, તો તે કઈ તે શું થયું? ખરાબ. હવે તે જમે છે, તેમનો જમવા નાસ્તાનો ડબ્બો છે તે હેઠો છે, તેણે જમેલો છે અને બીજાને આપે છે, તો શું થાય? ખરાબ થયું. કોઈને હેઠી વસ્તુ અપાય ના, તો તે ટેવ કઈ થાય? ખરાબ થયું. એટલે આમાંથી શું થયું? આપણે શું કરશું? ચોકલેટ. તેવી રીતે છે ધ્રુવ રોજ સવારે દાંત સાફ કરતો નથી. હવે જે ધ્રુવ છે સવારમાં ઉઠે છે, ફટાફટ ઉઠીને ડાયરેક્ટ નાસ્તો કરવા બેસી જાય છે, તે મોં પણ નથી ધોતો, બ્રશ પણ નથી કરતો અને ડાયરેક્ટ નાસ્તો કરવા બેસે છે, તો શું થશે? તેમને દાંતમાં કેવું હોય? આખી રાતના આપણે દાંત હોય કેવું હોય? મોં વાસી હોય છે, તો દાંત કેવા હોય? મોંની અંદર વાસી હોય, દાંતમાં શું થઈ જાય? જમ્સ. તો જમ્સ હોય તો શું થશે? તે ક્યાં જશે? ડાયરેક્ટ જમવાની સાથે પેટમાં જતા રહેશે, તો શું થશે? એ બીમાર પડશે. તો શું થાય? બીમાર પડે ને તો શું થાય? દવા લેવી પડે. તો આ ધ્રુવ છે તે રોજ સવારે બ્રશ નથી કરતો, તો શું થશે? તે સારી કેમ કહેવાય? બીમાર પડે એ સારી કેમ કહેવાય? ના. તો શું કરવું પડશે? રોજ તમારે સવારમાં ઉઠીને, પહેલાં ઉઠીને સવારમાં શું કરવું પડશે? બ્રશ કરવું પડશે. તો આમાં કઈ ટેવ થશે? નથી કરતો તે કેવી ટેવ છે? ખરાબ ટેવ. તેવી રીતે અહીંયા ત્રીજું છે, આરતી હસીને દરેકને નમસ્કાર કરે છે. જે આરતી નામની છોકરી છે તે સવારમાં ઉઠીને નાહી ધોઈ નાહી લે, પછી ભગવાનને નમસ્કાર કરીને, પછી વડીલોને ચરણ પર સ્પર્શ કરીને નમસ્કાર કરે છે, તો વડીલોને કેવું ગમશે? ગમે ને. અને તમે જ્યારે ડાયરેક્ટ ઉઠી નાસ્તો કરવા બેસી જાવ તો મોઢું ના ધોવો, ગંદા ગંદા હોય, તો વડીલોને ગમશે? ના. પણ તમે જ્યારે વહેલા ઉઠીને, તમે ઉઠીને નાહી પૂજા કરીને, એટલે કે ભગવાનને પગે લાગીને તમે પગે લાગો છો, વડીલોને નમસ્કાર કરો છો, તો વડીલો કેવા ખુશ થશે? તો તમે તે કેવી ટેવ થાય? સારી ટેવ થાય, કેમકે એનાથી બધા આજે ખુશ થાય છે, તો તે કેવી ટેવ થશે? સારી ટેવ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મૂલ્યાંકનએ પેજ નંબર 28 આપણે જોઈ ગયા. તો હવે તમારે શું કરવાનું છે? તમારે તમારી નોટબુકની અંદર પેજ નંબર 28 તેની લખવાનું છે. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પાઠ